નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો, આજે અત્યારમાં સવારના 9:45 જેવું વાગી ગયું છે અને બાકી અત્યારે કામમાં તો કંઈ છે નહીં. કામમાં હવે જો આ મારી વીણાઈ ગઈ છે, એમાં રપટો રાખવાનો છે, તો એ રપટો હવે નિરાતે હાલશે અને બાકી નવરા હું તો એમાં પાણા વીણવાનું ચાલુ કરશું. તો હું જે આડા આવતા ઓછા થઈ જાય છે, હાતીડામાં બહુ આડા આવે બળથુને હાલવામાં. તો મિત્રો, આપણે ગયા હતા અત્યારે અમે માધવને મૂકવા શકુબાપુના ઘરે, કે તમે થોડીક વાર અહીંયા રમાડો તો અમે છોકરાઓને મૂકવા જવાનું છે ભણવા ગામમાં. એને કાંઈ મોટરસાઇકલ લઈને ગામમાં જવું પડે. આમ ગામ તો છેટું નથી, પણ હું છે બધા જાય છે મોટરસાઇકલ લઈને મૂકવા. એટલે પછી એ કે અમને પપ્પા મૂકી જાઓ ને, તો આપણે મૂકવા જવાનું. હા, તો ગામની અંદર જો અત્યારે નવી એક સમાજ બને છે, એક સમાજ તો મોટી છે જ, તો બીજી સમાજ જે બને છે તો એ તમને બતાવીશ. અને એ સમાજ યુવા જે અમારું યુવા ગ્રુપ છે, એ બધે જ આયોજન કરી અને બનાવ્યું છે. સમાજનું આયોજન એ બધેનું જ છે. તો મિત્રો, અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને છોકરા થઈ ગયા તૈયાર, તો હાલો આપણે જવું છે મૂકવા. મિત્રો, જો અમારે આ ગામનું તળાવ છે, એમાં પાણી હજી ફેર્યું છે અને કુંજીઓ ને કેટલી જાત જાતના પક્ષીડા છે. પાણી ઘણું છે, તમે જોઈ શકો છો કે આ પાણી છે ને જેઠ મહિના સુધી રહે. જો તો કુંજો તાજો ગણ્યું ગણાય ને એટલી કુંજો છે. તો મિત્રો, જો અત્યારે બપોરાનું ટાણું થવા માંડે છે અને રોટલા બને છે. આપણે દેશી ચૂલો છે ને, ગેસ ઉપર જ ચૂલો છે. કેટલા વર્ષ થયા રાંધી? 2016 થી અમે ગેસનો ચૂલો જ, બાકી ઓલો ચૂલો સાદો ચૂલો છે જ ને, દેશી જે કહેવાય ફરતા ચૂલા. તો મિત્રો, આપણે નાઈટ કમ્પ્લીટ થઈ ગયા છે. તો નાઈટ ડ્રેસ પહેરી લીધો. અત્યારે તો આપણે છોકરાને મૂકવા ગયા હતા ગામમાં, ગામમાં મૂકીને આવ્યા છે. અને માધવભાઈ હૂતો, જો રહોડામાં કામ હાલે છે, હમણાં બપોરનો ટાઈમ થઈ જશે, લગભગ વાગી તા ગયા છે. કેટલા વાગ્યા? 12:30 જેવું થવા આવ્યું છે. તો હું પાછળ ઘડિયાળમાં દેખાતું હું. તો મિત્રો, હવે આપણે જમવાને ટાણું થવા માંડે છે, રોટલા ઘડાઈ ગયા છે. તો ચાલો મિત્રો, હવે તો મિત્રો આપણે વાગી ગયા છે અત્યારે 4, અને આપણે જો ચા પાણી પી લીધા અને હવે જવું છે ગામમાં. તો માધવભાઈ જો અત્યારે મોઢામાં ટ્યુબ નાખીને રમે છે. માધવભાઈ આવજો, કહી દો તાતા દે લઈ જા બધે. ઓય તાતા, કે તો બધે ટાટા કહી દે, ટાટા કહી દે. તો તાતા ટાટા કહી દે. માટીને જે હાથમાં આવી ગયો ને, પછી એના પાસે હતી મુકાવું નામી નામી ને મુશ્કેલી વાત છે. હા, અઘરું પડી જાય. તો મિત્રો, એ હોય જાય. હા, બેન પાસે લઈ લે. તૈયારી થાય છે. હવે કેટલી વાર ઇસકો નખાવે. તો મિત્રો, આપણે જઈએ છીએ ગામમાં અને અમારી નવી સમાજવાળી છે એ પણ તમને બતાવું છું કેવી બે ગામ છે, ઝીણકું અને સમાજવાળી બે. અમે સમાજવાળી એક નાની બને છે, એક તો મોટી તો છે જ, તો એનો પણ તમને વિડીયો બતાવીશ. તો મિત્રો, આપણે તમને દેખાડીશું કે લાલુકા ગામની અંદર નાનું ગામ અને બે સમાજ, તો આ બીજી નવી સમાજ બને છે. એનું મેદાન ને તમને બતાવ્યું છે. અને આ બાજુ જો કમ્પ્લીટ ટેકા છોકા ભરાય અને પિલરનું કામ પૂરું થઈ ગયું છે, અને હવે આ પિલર પાકી જાય એટલે સતનું કામ થશે. અને આ આપણી જૂની સમાજ છે, એ પણ મોટી બધી સમાજ છે. પણ શું છે, કોઈ પણ બે પ્રસંગ હોય તો તમે અહીંયા પણ પ્રસંગ કરી શકો ને, હું આ પણ પ્રસંગ કરી શકો. તો આનું કામ જબરજસ્ત ચાલુ છે અને હમણાં થોડોક ટાઈમની અંદર સત ભરવાનું કામ ચાલુ છે. તો ટેકા શોકાન બધું આવી ગયું છે. તો તમે જોઈ શકો છો, જો મિત્ર આ બધું મટીરિયલ એમને પડ્યું હોય, અને હવે વહેલા મોડી તાત્કાલિક સમજ પૂરી કરવાની છે. બટેકા નહીં, બટેકા પોવા. જો અહીંયા છે ને
સોખાના પૌવા પલાળીને માધુબેન હૂકવે છે. આ બાજુ પ્રગતિબેન કાચું બધું મરચું ને કંઈ ધાણા ભાજી નાનતન કાપે છે. અને અમારા સાહેબ, આ સાહેબ છે ને એ બટેકા સુધારે છે. બટેકા પૌવા બની ગયા. આજો કાલ કરતા હારા બન્યા ને લાગવા બને ના દેખાત લાગે. મોઢામાં પાણી આવે મિત્રો. તો હવે ખાવાની તૈયારી હમણાં જો જમશું બમશી ને પ્રગતિ બેન બધી ભેગી કરીને બેઠા છે. બધે હાટું સમશું, ગણી ગણી સમશું રાખીએ કેટલા જણા ખાવાના છે ને. ના પ્રગતિ બેન અને આમથી માથું બેને ખાય ખાવે છૂટે છૂટ જો. માધવભાઈ ના મોરા મોરા બટેકા પૌવા. તો કે મિત્રો અમારો વિડીયો અહીંયા અમે પૂરો કરીશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. દ્વારકાધીશ. હરે કૃષ્ણ બોલો.